નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિહાર વિદ્યાલયમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ એક વિષય ગણિત તેમાં શું છે સરવાળા આપણે જોવાના છે. આપણે અત્યારે પાઠ પાંચ ભણી રહ્યા છીએ, બરાબર. તેમાં આપણે પાના નંબર 85 ઉપર ખુલ્યું હતું, તમે આ સરવાળા કર્યા હતા, બરાબર ને. નીચે તમને અહીંયા બે વ્યવહારિક દાખલા આપેલા છે, આપણે કીધું હતું કે આપણે પછી જોશું, બરાબર. તો હું પહેલા તમને આ છે અહીંયા બોર્ડ વર્કમાં કરાવું છું, પછી તમને હું આમાં પણ ગણાવી દઈશ. આજે આપણે આ દાખલા ગણવાના છે. કઈ રીતે? તો કે જો અહીંયા ઉપર બતાવ્યું છે એવી રીતે આપણે જૂથની ગણતરી કરવાની છે. અહીંયા આપણે ડેટા કરીને કર્યા હતા, ત્યાર પછી તો કે આંગળીની મદદથી પણ કર્યા હતા. આજે આપણે આમાં આ રીતે પણ શીખીશું. તો તમારે તમારી ખાનાવાળી નોટબુકમાં લખવાનું છે. હું તમને અહીંયા બોર્ડ વર્કમાં કરાવું છું, તમારે તમારી ખાનાવાળી નોટબુકમાં લખવાનું છે, બરાબર. ચલો, પેલું શું આવ્યું છે? તો કે 8 વત્તા 7. 8 વત્તા 7 બરાબર કેટલા થશે? અહીંયા તમને આ રીતે ચોખંડું આપેલું છે, આમાં આપણે જવાબ લખવાનો. હવે શું કરવાનું? તો કે 8 લીટા છે તો આપણે લીટાની મદદથી ગણતા જ પહેલા કરતા ને, તો અહીંયા 8 લીટા કરો પહેલા. ચલો, 1 2 3 4 5 6 7 8 પહેલા 8 લીટા. હવે જુઓ શું આપ્યું છે? તો કે 7. તો અહીંયા નીચે 7 લીટા કરો, 1 2 3 4 5 6 7. ઉપર 8 છે, અહીંયા 8 છે એટલે 8 લીટા કર્યા, અહીંયા 7 છે એટલે 7 લીટા કર્યા. હવે શું કરવાનું છે? તો કે 10 નું આપણે પહેલા એક જૂથ બનાવી લેવાનું છે. અહીંયા 8 છે, 8 પછી 9 અને 10. ચલો, અહીંયા 10 થયા, આપણે અહીંયાથી લીટો લઈ અને આવી રીતે 10 ના જૂથ બનાવતા શીખાય આપણે. ચલો, આવી રીતે જૂથ બનાવી લેવાનું. હવે શું કરવાનું છે? તો જો આ જૂથની અંદર 10 થઈ ગયા લીટા પણ, 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર. 10 છે આ લીટા, ઈ શું થયું? તો કે 10 જૂથ કેટલા બનાવ્યા? તો કે 1, અને 10 કેટલા થયા? 1. હવે આ છૂટા છે ને શું કહેવાશે? એકમ. તો ચલો ગણો, એકમ કેટલા છે? 1 2 3 4 5 કેટલા છે? 5. અહીંયા 5 લખ્યું. 10 કેટલા છે? 1. અહીંયા 1 લખ્યું. 8 વત્તા 7 બરાબર કેટલા થશે? તો કે 15. ચલો, એવી જ રીતે હવે અહીંયા આપણે બીજું જોઈએ કે 11 વત્તા 5. 11 વત્તા 5 બરાબર કેટલા? અહીંયા ચોરસ કરશું. ચલો, હવે શું કરવાનું? તો કે પહેલા 11 લીટા કરો, 1 2 3 4 5 6 7 8 9 10 11. પછી કેટલા છે? 5. તો નીચે 5 લીટા કરો. ચલો, 5 બરાબર. હવે શું કરવાનું? કે 10 નું પાછું એક જૂથ બનાવવાનું. તો જો અહીંયા કેટલા છે? 11 છે. હવે અહીંયાથી લઈ લો, એક લીટો બહાર કાઢી નાખો. ચલો, અંદરના લીટા ગણો, 10 થઈ ગયા, 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર. એક લીટો બહાર છૂટો છે, 10 ના કેટલા છૂટ બન્યા? તો કે 1. હવે બહાર છૂટા કેટલા છે? આ 1 2 3 4 5 અને 6, 6 છૂટા છે, એ શું થશે? એકમ. તો પહેલા અહીંયા લખો એકમના ભાગમાં 6. હવે દશકનું કેટલું છૂટ બન્યું? 1. એટલે અહીંયા 1 લખો. ચાલો, 11 વત્તા 5 બરાબર કેટલા થશે? 16. ચલો, એવી જ રીતે હવે બીજો જોઈએ દાખલો. આપણે શું આપ્યું છે? 13 વત્તા 5. ચલો, અહીંયા 13 વત્તા 5 બરાબર કેટલા થશે? આપણને ખબર નથી. તો શું કરવાનું? પેલા 13 લીટા કરો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. લીટા જ્યારે કરો ત્યારે વચ્ચે થોડી થોડી જગ્યા રાખવાની, બરાબર. જો ભેગા ભેગા કરશો તો ખબર નહીં પડે, ભૂલે જશે એકાદ. ચલો, 13 લીટા કર્યા, હવે નીચે કેટલા લીટા કરશું? 5. 1 2 3 4 5. હવે શું કરવાનું? કે 10 નું એક જૂથ બનાવવું છે આપણે. તો ચલો, અહીંયા 10 લીટા ગણી લો, 1 2 3 4 5 6 7 8 9 ને 10, અહીંયા 10 થાય છે, બરાબર. ચલો, અહીંયા બધા આપણે જૂથ બનાવી દઈશું. ચલો, હવે 12 છૂટા કેટલા રહેતા? તો અહીંયા 3 છે,
चार पांच छह सात ने आठ छूटा कितना छे आठ એટલે એકમ કેટલા થશે આઠ અહીંયા લખો આઠ હવે તો કે 10 નું કેટલું જૂથ બન્યું એક જૂથ એક દશક કેટલા થશે એક ચલો લખો 18 બરાબર ચલો એવી રીતે હવે એક છોટો દાખલો જોઈ લઈએ અહીંયા આપણે પૂછે કે 9 + 9 બરાબર કેટલા થશે તો શું કરવાનું 9 નીકા કરો 3 4 5 6 7 8 9 ગણી લો 1 2 3 4 5 6 7 8 9 પાછા નીચે પણ 9 છે તો 9 નીકા કરો 1 2 3 4 5 6 7 8 9 બરાબર હવે શું કરવાનું તો કે 10 નું એક જૂથ બનાવવું છે આપણે તો ઉપર તો 9 છે 1 અને 2 લઈશું લીધો એટલે 10 થઈ જશે 9 માં 1 ઉમેર એટલે કેટલા થઈ જશે 10 ચલો આ રીતે બની ગયું હવે બહાર છૂટા કેટલા પડ્યા છે જુઓ 1 2 3 4 5 6 7 8 ચલો અહીંયા 8 લખી નાખો 10 ના કેટલા જૂથ બન્યા 1 જૂથ બન્યું તો અહીંયા શું લખશું 1 તો આ રીતે તમારે જૂથ બનાવીને ગણતરી કરવાની છે બરાબર હવે આપણે જોઈએ નીચે જે આપણે દાખલા આપ્યા છે આ દાખલાને કેવા કેવા છે વ્યવહારિક દાખલા પહેલા સરવાળા છે પછી બાદબાકી છે બંને આપણે જોશું તો ચાલો પહેલા સૌ પહેલા આપણે સરવાળા જોઈ લઈએ તો ચાલો જોઈએ શું આપ્યું છે આપણને પહેલી સૂચના જુઓ કે રાહુલ પાસે 8 પેન્સિલ છે સોનુ પાસે 7 પેન્સિલ છે બંનેની મળીને કુલ કેટલી પેન્સિલ થાય આપણને પ્રશ્ન પૂછ્યો છે જુઓ કે રાહુલ પાસે 8 પેન્સિલ છે અને સોનુ પાસે કેટલી છે 7 પેન્સિલ તો બંનેની ગણતરી કરીએ તો કેટલી પેન્સિલ થશે તો એના માટે શું કરવું પડે તો કે આપણે સરવાળો કરવો પડે બરાબર તો ચલો પહેલા 8 કરો અહીંયા 8 આપ્યા છે 8 કેટલી છે બંને મળીને કેટલી છે એટલે શું થશે સરવાળો થશે નીચે કેટલા આપ્યા છે 7 તો અહીંયા 7 કરો હવે આનો સરવાળો કરો તો કઈ રીતે કરશું જો તમે આની મદદથી પણ કરી શકો અને નીટા પણ કરી શકો 1 2 3 4 5 6 7 8 નીચે કેટલા છે 7 1 2 3 4 5 6 7 હવે આ બધા ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલા થયા 15 તો એ લખો 15 હવે શું કીધું કે રાહુલ પાસે 8 પેન્સિલ છે સોનુ પાસે 7 પેન્સિલ છે બંનેની મળીને કુલ કેટલી પેન્સિલ થાય તો બંનેની મળીને કુલ કેટલી થાય 15 તો અહીંયા તમારે લખવાનું બંનેની મળીને કુલ 15 પેન્સિલ થાય બરાબર કેટલી થશે તો કે 15 ચલો એવી જ રીતે હવે આ બાજુમાં જોઈએ શું આપ્યું છે કે ફરીદાએ 4 સફરજન કર્યા સીતાએ 6 સફરજન કર્યા બંનેએ તે ભેગા મૂક્યા હવે કુલ કેટલા સફરજન થયા 24 છોકરી હતી બરાબર એક ફરીદા નામની હતી અને સીતા નામની છોકરી હતી હવે ફરીદાએ જે સફરજનનું ઝાડ હતું એમાંથી કેટલા સફરજન તોડ્યા તો કે 4 પછી સીતા બંને બેન કોણી હતી તો સીતાએ કેટલા સફરજન તોડ્યા તો કે 6 સફરજન તોડ્યા ચાલો હવે શું કીધું કે સફર બંનેએ તે ભેગા મૂક્યું ભેગા મૂક્યા એટલે શું થશે સરવાળો તો અહીં પ્લસ ની નિશાની કરો હવે કુલ કેટલા સફરજન થયા તો આ બેનો શું કરવાનો સરવાળો કરવાનો એટલે આપણને જવાબ મળી જાય પહેલા કેટલા છે 4 4 નીચે કેટલા છે 6 હવે બધા ગણી લો 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેટલા થયા
તો કે 10 શું કીધું કે હવે કુલ કેટલા સફરજન થયા તો કે અહીંયાથી લખો કુલ 10 સફરજન થયા બરાબર ચલો આવી રીતે આ તમારે વ્યવહારિક દાખલા રકમ નો ફાવે લખતા તો મમ્મીને કહેવાનું લખી દેશે તમારે તમારી નોટબુકમાં દાખલા ગણવાના છે પાઠ્યમાં પણ હું પૂરાવું છું તમને પણ નોટમાં પણ તમારે આ રીતે ગણવાના છે ચલો હવે આપણે બાદબાકી જોઈએ ચલો હવે કેવી છે કે આપણે પાના નંબર 87 ઉપર જે બાદબાકી આપી છે એમાં પણ એક વ્યવહારિક દાખલા છે એ આપણે જોઈએ પહેલો દાખલો કયો આપેલો છે જુઓ તમને અહીં આપેલા છે બે દાખલા છે આ બે દાખલા કરાવું છું બરાબર પહેલો શું આપ્યું છે કે સોહનની મમ્મી બજારમાંથી 9 કેળા લાવી તેમાંથી 4 કેળા સોહનને આપ્યા હવે તેમની પાસે કેટલા કેળા બાકી રહ્યા તો આમાં શું કરવાનું કે જો સોહનના મમ્મી છે એ બજારમાંથી કેટલા કેળા લઈ આવ્યા તો કે 9 કેળા લઈ આવ્યા નવ કેળા લઈ આવ્યા બરાબર હવે તો કે 9 કેળા લઈ આવ્યા એમાંથી 4 કેળા એને સોહનને આપી દીધા હવે 4 કેળા સોહનને આપ્યા એની પાસે આવ્યા નથી જ્યારે આપણી પાસે વસ્તુ હોય અને આપણે એમાંથી આપણે બીજાને વસ્તુ આપીએ એટલે શું થઈ જાય બાદબાકી થઈ જાય વસ્તુ ઘટી જાય ને આપણી પાસેથી તમારી પાસે માનો કે 9 ચોકલેટ છે તમારી 9 ચોકલેટમાંથી મમ્મીની એમ કીધું કે 9 માંથી તમે 3 ચોકલેટ તમારા ભાઈ અથવા બેને આપી દો તો પછી શું થયું તમે 3 ચોકલેટ એને આપી દીધી તો તમારી પાસે ઘટી ગઈ ને 9 ન રહે કેટલી થઈ જાય તો કે 6 ચોકલેટ થઈ જાય એવી જ રીતે અહીં આવશે કે સોમણની મમ્મી બજારમાંથી તો 9 કેળા લઈ આવ્યા પણ એને 4 કેળા એને સોમણને આપી દીધા તો હવે શું થશે બાદબાકી પહેલા અહીંયા તમે ઈટાની મદદથી પણ ગણી શકો અને હાથની મદદથી પણ ગણી શકે આમ આપણે ઈટા કહી લઈએ ચલો 1 2 3 4 5 6 7 8 9 આ કેટલા કેળા છે તો કે 9 ચલો આપણે અહીંયા કેળા નથી તો આપણે ઈટા કહી લઈએ કેટલા કેળા 1 2 3 4 5 6 7 8 9 એમાંથી ના 4 કેળા હતા એ સોમને આપી દીધા ચલો 4 આપી દો 1 2 3 અને 4 ચાર કેળા આપી દીધા સોહનને બરાબર હવે શું રહ્યું 1 2 3 4 5 કેટલા કેળા રહ્યા તો કે 5 લખી નાખો તો કેટલા કેળા બાકી રહે તો કે 5 કેળા બાકી રહે હાલો એવી જ રીતે અહીંયા જુઓ તમે રહીમ પાસે 8 ફૂલ હતા તેમાંથી 3 ફૂલ ફૂલદાનીમાં મૂક્યા તો તેની પાસે કુલ કેટલા ફૂલ રહ્યા જો આ તમે તમારા ઘરે પણ તમે આ રીતે કરી શકો કે તમારા ઘરે ગમે તે ફૂલનું ઝાડ હોય તો એમાંથી શું કરવાનું કે પહેલા ફૂલ લેવાના પછી ફૂલ ગણવાના કે કેટલા ફૂલ છે હવે એમાંથી પછી તમારે તમારી પાસે જે ફૂલ હોય એમાંથી તમારે ભગવાનને ફૂલ ચડાવવાના પછી જોવાનું ગણવાનું કે તમે ભગવાનને કેટલા ફૂલ ચડાવ્યા અને તમારી પાસે કેટલા ફૂલ ગયા આ પણ તમે કરી શકો સરળતાથી આપણે બાદબાકી શીખી શકીએ ચલો રહીમ પાસે કેટલા ફૂલ હતા હવે શું કર્યું તો કે 3 ફૂલ છે ને એને ફૂલદાનીમાં મૂકી દીધા એની પાસે 8 હતા એમાંથી એને 3 સેમાં મૂકી દીધા ફૂલદાનીમાં એટલે શું થઈ જશે ઓછા એટલે આપણે ઓછાની નિશાની કરવાની ચલો 8 માંથી આપણે 3 બાદ કરવાના છે ફૂલ કેટલા છે 8 તો આપણે 8 લીટા કરશું 1 2 3 4 5 6 7 અને 8 ફૂલદાનીમાં કેટલા મૂક્યા 3 ચલો 3 બાદ કરી દો 1 2 3 ચલો 3 મળ્યા છે હવે કેટલા મળ્યા 1 2 3 4 5 કેટલા મળ્યા 5 તો તમારે આવી રીતે લખવાનું છે બરાબર તમારી ખાનાવાળી નોટબુકમાં લખવાનું છે હવે જોઈએ આપણે ત્યાર પછી છે ઉપર આપણને બાદબાકી આપી છે એ પણ આપણે જોઈ લઈએ પછી આપણે પાઠ્યમાં તો પૂરવાનું છે પણ એક વાર આપણે આમાં બોર્ડ પરમાં જોઈ લઈએ દશકાવાળી બાદબાકી પણ એક આવશે ચલો જો સાદી બાદબાકી તો આપણે શીખી ગયા છીએ બરાબર
पाना नंबर 86 ऊपर जो અહીંયા તમને નીચે આપેલી છે બે રકમ વાળી છે છે ને એક રકમ તો શીખી ગયા ચલો બે રકમ વાળી જોઈ લઈએ 15 - 4 ચલો કેટલા થશે તો કે આપણને ખબર નથી હવે શું કરવાનું તો તમે 15 લીટા પણ કરી શકો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ચલો 15 લીટા કર્યા હવે શું કરવાનું તો 15 લીટા થઈ જાય એટલે 10 નું જૂથ બનાવી લો 1 2 3 4 5 6 7 8 9 અને 10 ચલો અહીંયાથી 10 નું જૂથ આ 10 નું એક જૂથ થઈ ગયું 10 આમાં થઈ ગયા એકમ છૂટા કેટલા બેઠા 1 2 3 4 ને 5 બરાબર હવે શું કરવાનું તો કે આ જે 5 છે આપણે પાછળ બેઠા એમાંથી આપણે 4 બાદ કરવાના છે 1 2 3 4 ચલો 4 બાદ કરી દીધા કેટલા બેઠા અહીંયા 1 તો 1 અહીંયા લખી નાખો ચલો 10 કેટલા છે 1 1 અહીંયા લખી નાખો 15 માંથી 4 જાય એટલે કેટલા વસે તો કે 11 વધે બરાબર ચલો એવી જ રીતે પછીનું જોઈએ આપણે 19 - 7 ચલો 19 - 7 છે તો કઈ રીતે કરશું પહેલા અહીંયા બોક્સ પર નાખો હવે શું કરવાનું 19 લીટા કરવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 19 બરાબર હવે શું કરવાનું તો કે 10 નું એક જૂથ બનાવી લઈએ તો આપણે ઉપર 10 લીટા કર્યા છે ને અહીંયાથી એક જૂથ બનાવી લઈએ હવે નીચે કેટલા છે તો કે 9 1 2 3 4 5 6 7 8 ને 9 બરાબર ચલો 19 લીટા થઈ ગયા 19 માંથી આપણે 7 બાદ કરવાના છે ચલો 7 લીટા કાઢી નાખો 1 2 3 4 5 6 7 ચલો 7 કાઢી નાખા હવે કેટલા બેઠા તો અહીંયા જુઓ છૂટા કેટલા બેઠા 1 અને 2 તો એકમમાં શું આવશે 2 અહીંયા લખો 2 10 કેટલા છે 1 તો અહીંયા લખો 1 10 નું એક જૂથ બન્યું ને ચલો 19 માંથી 7 બાદ કરો એટલે જવાબ કેટલો આવે 12 એવી જ રીતે હવે પછીનો જોઈએ આપણે પાના નંબર 87 ઉપર એમાં આપણને આપ્યો છે જુઓ તમને 10 કાવાની છે ને ટી કરાવું છું અહીંયા આપેલી છે તમને 13 - 6 ઊભી આવશે આવી રીતે છે 13 - 6 હવે જુઓ આમાં શું થશે તો કે જો તમે આવી રીતે બાદબાકી કરો બરાબર કે 17 - 4 17 - 4 કરો તો 7 માંથી 4 જાય કારણ કે 7 છે એ કેવી છે મોટી સંખ્યા 4 છે એ નાની 7 માંથી 4 બાદ થશે એમાંનો 7 લીટર કેટલા 1 2 3 4 5 6 અને 7 બરાબર એમાંથી તમે 4 કાઢી નાખો 1 2 3 ને 4 4 કાઢી નાખો કેટલા બેઠા 1 2 ને 3 અહીંયા 3 મૂક્યો આ 1 ના 1 અહીંયા મૂકી દેવાનું તો 13 જવાબ આવે પણ અહીંયા તો કે જો અહીંયા માનો તમે 3 લીટર કરો બરાબર ઉપર 3 લીટર તો 6 તમે ક્યાંથી ભાગ કરો થાય ન થાય તો એના માટે શું કરવાનું તો આપણે 10 કો લેવાનું 10 કો ક્યાંથી લેવાનું તો જો અહીંયાથી નીચે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ ન થાય એટલે કે એકમમાંથી એકમ બાદ ન થાય ત્યારે શું કરવાનું દશક પાસેથી 10 કો લેવાનું એકરો છે એના ઉપર આ મીટર પણ દેવાનો અહીંયા 0 મૂકી દેવાનો કારણ કે 1 માંથી 1 ઓયો છે એટલે શું થઈ જશે 0 હવે અહીંયા છે આપણે 10 મૂકવાના થાય અહીંયા આપણે 10 કો લીધો એટલે આપણે 10 મૂકવાના પણ 10 ની બદલે આપણે 10 છે એમાં 3 ઉમેરવાના થશે તો 10 પછી 11 12 અને 13 કેટલા થયા 13 તો આપણે સીધા અહીંયા 13 મૂકી દઈશું 3 ઉપર લીટો મારી દઈશું અને અહીંયા 13 લખી નાખશું હવે શું કરવાનું તો કે આ જે 13 છે એમાંથી તમે 6 બાદ કરો ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 બરાબર હવે એમાંથી તમે 6 લીટા કાઢી નાખો 1 2 3 4 5 6 ચલો 6 કાઢી લે કેટલા બેઠા તો 1 2 3 4 5 6 અને 7 કેટલા બેઠા 7
જીરો ના જીરો કારણ કે એક પાસેથી 10 ગુણી તો તે કઈ વધે ને તો આવી રીતે 10 ના વાળ બાદબાકી કરવાની છે ચાલ હજી એક જોઈ લઈએ આપણે આમાં નથી આવ્યા હું તમને આમ જ કરાવું છું માનો કે અહીંયા તમને આપ્યા છે 14 બરાબર એકડે ચોકડે 14 એમાંથી તમારે 7 બાદ કરવાના છે તો શું કરશો એકડા પાસેથી અહીંયા 10 કો લેશું એના ઉપર લીટો અહીંયા બિંદુ અહીંયા 10 મૂકવાના થશે 10 ના 4 ઉમેરો કેટલા થાય 14 તો આપણે સીધા અહીંયા 14 જ મૂકી દેશું અને અહીંયા ચોકડા ઉપર પણ લીટો મારી દેશું હવે 14 માંથી તમારે 7 બાદ કરવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 અહીંયા બરાબર ચાલો 14 માંથી 7 લીટા કાઢી નાખો एक दो तीन चार पांच छह ने सात ऐसा काटने का कितना बचा एक दो तीन चार पांच छह ने सात कितना बचा सात चलो ऊपर की ना जी जीरो छह जीरो में जीरो मुक्ति दे वाला बराबर तो आगे लेके दस का वाली बात बाकी पर तुम्हारे सीखवानी छह अच्छी चीज कर रहे हो कि जीरो से लेके तुम्हारे तुम्हारे खाना वाले लोग तुम्हारे लिखवानो છે હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું ધન્યવાદ